છોટાઉદેપુર નગરમાં કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનીને વર્ષોથી તૈયાર છે. તમામ સુવિધાથી સંપન્ન એવી આ હોસ્ટેલ પણ જાણે લોકાર્પણની રાહ જોતી હોય એવું લાગી રહ્યું છે. કરોડોના ખર્ચ કર્યા બાદ પણ કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ સરકારના લાભથી આજે પણ વંચિત છે. વર્ષો પહેલાં અહીં જે હોસ્ટેલ બનાવવામાં આવી હતી એ સમય જતાં જર્જરિત બની હતી. ત્યારબાદ આ હોસ્ટેલને કરોડોના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. તમામ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી, પરંતુ છેલ્લા 3 વર્ષથી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેથી અહીં આવતા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકતા નથી. આ નગરપાલિકા અને કલેક્ટર કચેરીની બિલકુલ સામે સુંદર મજાની ખુલ્લી જગ્યામાં આ હોસ્ટેલ આવેલી છે. પાકું મકાન, લાઇટ પાણીની સુવિધા પણ આપી દેવામાં આવી છે. ત્યારે કમ્પાઉન્ડમાં જુઓ તો પશુઓને ચરવા માટેની જાણી વ્યવસ્થા કરવામાં હોય એવું લાગી રહ્યું છે. અહીં સેકન્ડોની સંખ્યામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે ચિંતા કરવામાં આવતી નથી, ત્યારે આદિવાસી બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે એ માટે સરકાર કરોડોનો ખર્ચ તો કરે છે, પરંતુ અહીં આ હોસ્ટેલ અર્થહીન લાગી રહી છે. હોસ્ટેલની સામે જ છોટાઉદેપુર નગર સેવા સદન આવેલી છે, કલેક્ટર કચેરી પણ આવેલી છે, છતાં પણ અધિકારીઓ નોંધ કેમ નથી લેતા એવા સવાલો થઈ રહ્યા છે. અહીંથી જ તમામ અધિકારીઓ પસાર થતા હોય છે અને નેતાઓ પણ અહીં આવેલી કચેરીઓમાં અવારનવાર આંટાફેરા મારતા હોય છે. ત્યાર છતાં પણ આટલા મોટા ખર્ચ બાદ આ હોસ્ટેલમાં અવઢવ પડી છે ત્યારે નિંભર તંત્ર અને નેતાઓના પેટનું પાણી પણ નથી હાલી રહ્યું. વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા મળે એ માટે તેઓ માંગ કરી રહ્યા છે, જેથી હોસ્ટેલની સામે આવેલ નગરપાલિકા અને કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી અને બીજા અધિકારીઓનો ચેમ્બર સુધી અવાજ પહોંચે એ માટે સૂત્રોચ્ચાર કરી અને માંગ કરી કે અમને હોસ્ટેલનો લાભ આપવામાં આવે. સાંભળો, આ વિદ્યાર્થીઓ પોતાની વ્યથા શું જણાવી રહ્યા છે. ત્યારે જો અધિકારીઓ પાસે આ ટાઈમ ન હોય તો લોકાર્પણના વાંકે તેમને લાભ મળતો ન હોય તો વિદ્યાર્થીઓ જાતે જ રિબીન કાપી અને લોકાર્પણ કરી નાખશે એવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. ત્યારે આ બાબતે જિલ્લા વહીવટીતંત્ર અને કોલેજનું તંત્ર અને નેતાઓ ધ્યાનમાં લઈ વહેલી તકે હોસ્ટેલ શરૂ કરવામાં આવે તેવો વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ હોસ્ટેલ ક્યારે શરૂ કરવામાં આવશે. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. મારું નામ રાઠવા રાહુલભાઈ અલસિંગભાઈ છે. હું અહીંયા બીકોમ અભ્યાસ કરું છું, સેકન્ડ યર્સ. અત્યાર સુધી જો સરકાર આપણા વિદ્યાર્થીઓ માટે કોલેજની જ હોસ્ટેલ બનાવવામાં આવી છે, તો છતાં સરકાર કોલેજ હોસ્ટેલ બનાવી દીધી છે, પણ જો અહીંયા જે હોસ્ટેલ ઇન્ચાર્જ છે તો અત્યાર સુધી હોસ્ટેલ કેમ ચાલુ કરી નથી, એ પ્રશ્ન છે અમારે. અને અમારી સરકારની એક માંગ છે કે અમારા માટે જલ્દ સે જલ્દ હોસ્ટેલ શરૂ કરાવે. અને મતલબ કે અમારે બહુ દૂરથી 20-30 કિલોમીટર 40 કિલોમીટર એમ બી અમારે દૂર થી આનું થાય. નસવાડી, કવાંટ છે, પછી બોડેલી છે, આ બાજુ અલીરાજપુર બાજુ નજીક વિસ્તાર રંગપુરા છે, એ બાજુથી અમારે આવવાનું થાય. બહુ દૂરથી આમ થાય તો અમારી સરકારની એ માંગ છે કે અમારે અહીંયા કોલેજમાં અભ્યાસ કરવામાં બી અમારે તકલીફ પડે, કારણ કે દૂરથી આવા અમારા લેક્ચર પણ ભરાતા નથી સરખી રીતે. અને પછી સાંજે બી વરસાદને એવું કારણે અમારે વરસાદમાં બહુ ચોમાસમાં તો બહુ અમારે તકલીફ થાય છે. એટલે સરકારને અમારે એ જ માંગ છે કે અમારા માટે હોસ્ટેલ જલ્દીથી જલ્દ શરૂ કરે. એમ અમે અત્યારે રૂમ રાખીને છીએ. અમે રૂમ ભાડું 5-6 હજાર રૂમ ભાડું રહે છે, અને રૂમ ભાડું ચૂકવું પડે. પછી અહીંથી પાછું મહિનો થાય એટલે રૂમ ભાડું અમારે ચૂકવું જ પડે ફરજિયાત રીતે. અને ઘરની બી એટલી બધી સારી પરિસ્થિતિ નથી કે અમે રૂમ ભાડું બી જલ્દ ટાઈમ ટુ ટાઈમ અમે ચૂકવી શકીએ. તો અમારે બીજા કામ બી કરવું પડે જોડે જોડે. તો અમારે અભ્યાસમાં બી બહુ તકલીફ પડે છે, અને પૂરેપૂરા લેક્ચર પણ અમારેથી ભરાતા નથી. ચાર લેક્ચર બી નહીં ભરાતા, કારણ કે અમારે હોસ્ટેલની સુવિધા નથી. અને ગામડેથી આવું તો ટાઈમ વેસ્ટ થાય છે, આતે આતે અને બસમાં બી કંઈ બી થાય, એના કારણે અમારે આવી શકતા નથી વહેલા ટાઈમ. અમારી માંગ એક જ છે કે હોસ્ટેલ જલ્દ સે જલ્દ ચાલુ કરાવવા માંગે છે, કારણ કે રિનોવેશન થઈ ગયું છે 2018માં, તો હોસ્ટેલ અત્યાર સુધી ચાલુ કેમ નહીં કર્યા, 5-6 વર્ષ થઈ ગયા છે. તો અત્યારે હું એ સરકારને માંગું છું કે હોસ્ટેલ ચાલુ કરવા માંગે છે ફટાફટ, મતલબ કે જલ્દ સે જલ્દ ચાલુ કરે. મારું નામ રાઠવા આનંદકુમાર છે, ગામ રાયપુર. હું એસએન કોલેજમાં TYBSCમાં છું. આ કોલેજના નામ પર આ હોસ્ટેલ પાછળ દેખાય છે, બનાવવામાં આવી છે. 2013માં તેનું રિનોવેશન ચાલુ કરાવવામાં આવ્યું હતું, 2018માં પૂરું કર્યું છે, અને તેનો ખર્ચો છે 1,12,00,000 ની આજુબાજુ. છતાંય આ કોલેજ હજુ હોસ્ટેલ ચાલુ નહીં મેં કરેલી. 2018માં રિનોવેશન પૂરું કરેલું છે, આજે એના 6 વર્ષ થયા છે, છતાં આ કોલેજ હોસ્ટેલ બંધ છે. કોલેજની હોસ્ટેલ જે છે એ બંધ છે. અમારી માંગ એ છે કે હું તો ગમે તેમ કરીને મારું કોલેજ પૂરું કરવા આવ્યો છું, મારા 2 સેમ બાકી છે, પણ જે અમારા મિત્રો છે, ભાઈઓ છે, બહેનો છે, એ બધા આવે એમના માટે હોસ્ટેલ ચાલુ કરવામાં આવે. કાં તો આ હોસ્ટેલ તમારે નહીં ચાલુ કરાવી તો નવી બનાવી આપો. ઘરેથી આવે તો અમારે ટાઈમ વેસ્ટ થાય છે, અને બસવાળાને ઊભું રખાવે તો બસવાળા બી નહીં ઊભું રાખતા, ફૂલ આવે કે ગમે તે, અને બસ ટાઈમે નહીં અમને મળતી. કાં તો અમને બસ રેગ્યુલર કરી આલો,
કારણ કે બસ માં આવશે તો રસ્તા પરના ગામડાના છે ત્યાં ચંદાના ગામડાના કઈ રીતે આવશે? અમારી એક જ માંગ છે કે તમે છોકરાઓ માટે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ચાલુ કરો. મારું નામ રાઠવા વિકેશ પેરેવાભાઈ. હું આશરે 30-40 કિલોમીટર ત્યાં છું. હું એસએન કોલેજમાં SY 2 માં અભ્યાસ કરું છું. ત્યાં અમારે હોસ્ટેલ અહીંયા ભણાવવામાં આવેલું છે પણ હોસ્ટેલની સુવિધા અમારી પર અમારી સામે હજુ પૂગી નથી. જે અમે હોસ્ટેલમાં રહી શકતા નથી અત્યાર સુધી. જે હોસ્ટેલ 8-9-10 વર્ષની અંદર ભણાવવામાં આવેલું છે પણ તેમાં પણ એક પણ વિદ્યાર્થીને હજુ એડમિશન આપવામાં આવેલું નથી. તો અમારી સરકારને એવી માંગશે કે હોસ્ટેલની વહેલી સુવિધા થાય અને હોસ્ટેલમાં રાખે એવી અમારે અપીલ કરીએ છીએ. આમ છે આશરે 500-600 વિદ્યાર્થીઓ ગામડેથી આવતા હોય દૂર દૂરથી, તો તેમને આવવા માટે બહુ તકલીફ પડે. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોય તો તેમને આવવામાં બહુ તકલીફ પડે. એટલા માટે અમારે સરકારને એવું માંગ કરે છે કે અમારે હોસ્ટેલ જલ્દીથી જલ્દી ચાલુ કરે.